નવયુગ નિર્માણી ઋષિ ચિંતન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. યુગ ઋષિના દિવ્ય સ્વપ્નો સજાવશું કે નવયુગ લાવીને રહીશું, દૈવી વિચારો જનજનમાં ફેલાવશું કે નવયુગ લાવીને રહીશું. મનુષ્ય માત્રની અંદર દેવત્વનું જાગરણ થાય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ થાય, 21મી સદી ઉજ્જવલ ભવિષ્યનું સ્વપ્ન પોતાને દીર્ઘદ્રષ્ટિથી જોનાર તેમજ શાંતિકુંજ હરિદ્વારની દિવ્ય રચનાથી તે કાર્યને તીવ્ર ગતિ આપનાર યુગ ઋષિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ પોતાના પ્રતિ કડકમાં કડક, બીજાઓ પ્રતિ ઉદારમાં ઉદાર વલણ અપનાવી પ્રેમનો સંદેશો પૂરા વિશ્વને આપી પોતાના સમગ્ર પરિવારની યુગ નિર્માણ કાજે આહુતિ આપી વિશાળ ગાયત્રી પરિવારની રચના કરી પોતાના હિમાલયની દૈવી ગુરુચેતનાને સમર્પિત થયા અને 3200 પુસ્તકો જેટલું યુગ સાહિત્ય રચ્યું, જેમાં આજની આપણી તમામ સમસ્યાઓનું સમાધાન રહેલું છે. જે ગાયત્રી પરિવારમાં આજે વિશ્વના કરોડો દૈવી માનવો જોડાઈ રહી ધન્યતા અનુભવી રહ્યા છે, તે યુગ ઋષિના યુગ નિર્માણના આવાહન પર લાખો સાધકો યુવક યુવતીઓ પોતાનું અમૂલ્ય સમયદાન, અંશદાન, જીવનદાન આપી યુગ નિર્માણના વિચાર ક્રાંતિના દૈવી કાર્યને ગતિ આપી રહેલ છે, જેમાં સપ્તસૂત્રીય આંદોલન, ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા, યજ્ઞો, વૈદિક સંસ્કારો, યુગ સાહિત્ય મેળાઓ, સંગીત સંધ્યાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, કથાઓ, શાંતિપાઠ, અશ્વમેધ મહાયજ્ઞો દ્વારા પોતાના જીવનની આજે આ ઘોર સ્વાર્થી કલયુગમાં પણ પોતાના તન મન ધન જીવનથી આહુતિઓ આપી રહ્યા છે. તેમાં એક નાનકડી ખિસકોલીની દિવ્ય ભાવનાનો અમૂલ્ય પ્રયાસ, ખરા દિલથી પ્રયાસ, ઇન્ટરનેટના માધ્યમથી, યુટ્યુબ ઋષિચિંતન ચેનલના માધ્યમથી, ગાયત્રી પરિવાર જેતપુર રાજકોટ તેમજ ગાયત્રી પરિવાર સરગાસણ ગાંધીનગર ગુજરાત દ્વારા પણ દૈવી યુગ નિર્માણ કાર્યને, વિચાર ક્રાંતિના કાર્યને તીવ્ર ગતિ અપાઈ રહેલ છે, ત્યારે એ લાખો સમયદાની ભાઈ બહેનોમાંથી દિવ્ય પ્રેરણાઓ લઈ આ યુગ ઋષિના દૈવી વિચારોને જનજનમાં ફોરવર્ડ કરી આપણે પણ યુગ નિર્માણના સહભાગી બની, યુગ નિર્માણના દૈવી કાર્યમાં સહભાગી બની દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયોગી સંસ્કૃતિ લાવવામાં સંકલ્પિત થઈ પોતાનું જીવન ધન્ય બનાવીએ એ ભાવના સાથે આજનું દિવ્ય ઋષિ ચિંતન. આવો એ પાવન પ્રજ્ઞા પુરાણમાં પરિવાર વ્યવસ્થા પ્રકરણ ઉપર દ્રષ્ટિ કરીએ. આવો પાવન પ્રજ્ઞા પુરાણમાં જઈએ તે પહેલા સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે એવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. સુંદર મજાનું પરિવાર વ્યવસ્થા પ્રકરણ ચાલી રહ્યું છે. ગુરુદેવ પરિવાર વ્યવસ્થા પ્રકરણ માટે ખૂબ સુંદર સુંદર દ્રષ્ટાંતો આપી પરિવારમાં કઈ રીતે સુખ શાંતિ વ્યાપે, કેવા સંસ્કારી બની શકાય એની દિવ્ય વાતો બતાવી રહ્યા છે, ત્યારે સાચી કૌટુંબિક ભાવનાની એક વાત બતાવી છે કે 3 દિવસથી પત્ની અને બાળકોને ભોજન મળ્યું ન હતું,
પતિ મહેનત કરવા છતાં પણ એક દિવસનું ભોજન મેળવી ન શક્યો. તે પોતાના ઘરેથી ચાલી નીકળ્યો અને આત્મહત્યા કરવાનો વિચાર કરવા લાગ્યો. થોડા સમય પછી એ માણસ આ સંસારમાંથી વિદાય લેવાનો હતો. પાછળથી કોઈએ તેના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું કે હે મિત્ર, આ મૂલ્યવાન જીવન ખોઈને તને શું મળશે? નિરાશ થવાથી કોઈ જ ફાયદો નથી. હું માનું છું કે તે તારા જીવનમાં આવેલી મુશ્કેલીઓ જ તને આવું કરવા માટે વિવશ કરી રહી છે. તો શું આ મુશ્કેલીઓને હસતા હસતા દૂર નથી કરી શકતો? આત્મીયતા સભર શબ્દો સાંભળીને તે માણસ રડી પડ્યો છે અને દુષ્કા ભરતા ભરતા તેણે પોતાની બધી મુશ્કેલીઓ કહી સંભળાવી છે. હવે તો સાંભળનારની આંખોમાં પણ આંસુ આવી ગયા. આ દયાળુ માણસ જાપાનના પ્રસિદ્ધ કવિ સેનિચી ઇંગુચી હતા. યુવકની મુશ્કેલીઓએ ભાવુક કવિ સેનિચીને પ્રભાવિત કર્યા. તે દિવસથી તેમણે સંકલ્પ કર્યો કે મારી મોટાભાગની કમાણી દીનદુખિયાઓની સેવામાં વાપરીશ. એ વખતે કવિ સેનિચીએ યુવકના કુટુંબને ભોજનની વ્યવસ્થા માટે થોડા પૈસા આપ્યા, પરંતુ ઘેર આવીને તેમણે એક ગુપ્ત દાન પેટી બનાવી દીધી અને ચાર રસ્તા ઉપર મૂકી દીધી. એ પેટી પર લખવામાં આવ્યું, જે સજ્જનોને વાસ્તવમાં આ પૈસાની જરૂર હોય તેઓ એ પેટીમાંથી લઈ શકે છે. જો એ ધનથી કોઈની મુશ્કેલી દૂર થશે, કોઈનું દુઃખ દૂર થશે, તો મને આનંદ થશે. ધન્યવાદ. એ પેટી પર કોઈનું નામ પણ લખવામાં આવ્યું ન હતું, કારણ કે સનીચીને નામ કમાવાની બિલકુલ ઈચ્છા ન હતી. વિશ્વ બંધુત્વ જ એમનું લક્ષ્ય હતું. કહેવામાં પણ આવ્યું છે, યહ વિશ્વ હમારા હી ઘર હો, ઉર્મે સ્નેહ કા નિર્જર હો, માનવ કે બીચ ન અંતર હો, બિખરા સમતા કા મૃદુ સ્વર હો, પૂરબ કી લાલી બન છાએ, પ્રભુ એસા જ્ઞાન હમે દેના, પ્રભુ એસા જ્ઞાન હમે દેના. ખૂબ સુંદર દ્રષ્ટાંતો દ્વારા અદ્ભુત ગુરુદેવે પરિવાર વ્યવસ્થા પ્રકરણ ઉપર પ્રકાશ પાડ્યો છે. એક શેઠે પાછલા જન્મમાં જે કંઈ પુણ્ય કર્યું હતું તે પૂરું થઈ ગયું. નવું પુણ્ય મેળવ્યું નહોતું. જો પુણ્ય કરવામાં આવે તો જ લક્ષ્મીજી પધારે છે અને પૂરું થતાં ચાલ્યા જાય છે. લક્ષ્મીજીએ પોતાને ચાલે જવાની વાત શેઠને સ્વપ્નમાં કહી છે, બતાવી છે. શેઠજીએ બહુ આજીજી કરી. લક્ષ્મીજી રોકાયા નહીં. હા, એટલું કહી દીધું કે તમે મને રોકશો નહીં, પણ કોઈ વરદાન માગી લો. શેઠજીએ માગ્યું કે મારું કુટુંબ પ્રેમથી રહે, મારું કુટુંબ સંપી ન રહે, પરાક્રમી અને સંયમી બને. લક્ષ્મીજીએ પ્રસન્નતાપૂર્વક વરદાન આપી દીધું. હવે શેઠનું કુટુંબ ગરીબીમાં પણ વધારે સદભાવપૂર્વક સ્નેહભાવપૂર્વક રહેવા લાગ્યું છે. થોડા દિવસ પછી લક્ષ્મીજી ફરી પાછા આવ્યા છે. શેઠજીએ લક્ષ્મીજીને આવવાનું કારણ પૂછ્યું તો એમણે બતાવ્યું કે પારસ્પરિક સદભાવ, પરાક્રમ અને પુરુષાર્થ પણ પુણ્યમાં જ ગણાય છે. એ જ્યાં હોય છે ત્યાં મારે વિવશ થઈને જવું પડે છે. લક્ષ્મીજીના પધારવાથી ફરી આખું કુટુંબ બહુ ખુશ થઈ ગયું અને તે પાછા જતા ન રહે એ માટે એકબીજા સાથે પ્રેમથી રહેવા લાગ્યું છે. આ તથ્ય દરેક કુટુંબને લાગુ પડે છે. જે કુટુંબમાં એકબીજા પ્રત્યે સદભાવ હોય, સ્નેહભાવ હોય, આત્મીયતા હોય, પ્રેમ હોય, ત્યાં કદી કોઈ વાતની ક્યારે ખોટ રહેતી નથી. અને સતયુગમાં સમાજ આ જ કારણે સુખી સંપન્ન હતો. પ્રસ્તોતવ્ય સ આદર્શ પુરુષૈરગ્રજૈ સદા અનુકુર્વંતુ તત્સર્વં તથૈવાન્યે નુજન્મિનઃ. કુટુંબના વડીલો પોતાનાથી નાના હોય તેમની સામે પોતાનો આદર્શ રજૂ કરે જેથી તેઓ તેમનું અનુકરણ કરી શકે. જો કુટુંબના સભ્યોને સત્પ્રવૃત્તિઓથી ભરેલી જો કુટુંબના સભ્યોને સત્પ્રવૃત્તિઓથી પ્રભાવિત કરવા હોય તો વડીલોએ પણ પોતે પણ સુધરવું જ પડશે. સાચું શિક્ષણ તો આ રીતે જ આપી શકાય છે. માત્ર ઉપદેશનો નહીં પણ આપણા આચરણનો જ પ્રભાવ પડે છે. પતન કરવું સરળ છે પણ ઉન્નતિ કરવી મુશ્કેલ છે. પાણીનો પ્રવાહ નીચેની તરફ જ વહે છે,
જો એને ઉપર લઈ જવું હોય તો ખૂબ મહેનત કરવી પડે છે. મનુષ્યનો સ્વભાવ પણ આવો જ હોય છે. તેને પતનની ખાઈમાં પડતા સહેજ પણ વાર લાગતી નથી. ચિંતનને ઉર્ધ્વગામી બનાવવા માટે સત્પ્રવૃત્તિઓના ઉદાહરણો મહત્વપૂર્ણ કામ કરે છે. ખરાબ પ્રવૃત્તિઓ માટે કોઈને બોલાવવા પડતા નથી. તેઓ તો જ્યાં પણ નબળાઈ જુએ છે ત્યાં ધસી જાય છે. જ્યારે વડીલો શ્રેષ્ઠ આચરણ કરે ત્યારે જ બીજાઓમાં પણ એવું કરવાનો ઉત્સાહ પેદા થાય છે. નાનાઓ મોટાઓનું જ અનુકરણ કરે છે. જો ઘરના બધા જ વડીલો પોતે નિષ્ઠાપૂર્વક સંયમપૂર્વક શ્રેષ્ઠ જીવન જીવે તો સ્વાભાવિક રીતે જ બધાને માર્ગે જવાની પ્રેરણા મળે છે. વડીલ એને કહેવાય જેનામાં આદર્શો હોય, જેનામાં નિયમિતતા હોય. ભલે પરિવાર નાનો હોય કે મોટો, સમાજ હોય કે સંસ્થા, રાજ્ય હોય કે રાષ્ટ્ર, એ બધા પર એક જ તથ્ય સારી રીતે લાગુ પડી શકે છે. શિક્ષણ આપવાની પદ્ધતિ વ્યવહારિક અને આદર્શ રીત એ જ છે કે આપણે પોતે પણ એવું જ આચરણ કરીએ. કથની તથા કરણી એક જ હોવી જોઈએ. કહ્યું પણ છે, કથની કરણી ભિન્ન જહાં, વાણી નહીં પાખંડ તહાં. વાણીથી ભલે ગમે તેટલું આદર્શ શિક્ષણ આપવામાં આવે પણ જો તેનું પોતે આચરણ ન કરી શકીએ તો એની સહેજ પણ અસર થતી નથી. આવા તો અનેક દ્રષ્ટાંતો દ્વારા પરિવાર વ્યવસ્થાની સુંદરતા બતાવી છે ગુરુદેવે. આવો 2 મિનિટ ગુરુવંદના સાથે આપણે આજના આ કાર્યક્રમને અહીંયા પૂર્ણાહુતિ તરફ લઈ જઈએ. ગુરુદેવ તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય. વ્યક્તિ નિર્માણ કરતાની જય જય હો, પરિવાર નિર્માણ કરતાની જય જય હો, સમાજ નિર્માણ કરતાની જય જય હો, યુગ નિર્માણ કરતાની જય જય હો, વિચાર ક્રાંતિ કરતાની જય જય હો, આનંદ સ્વરૂપાની આનંદ સ્વરૂપા તમારી જય જય હો, સત્ય સ્વરૂપા તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય, બ્રહ્મ સ્વરૂપા તમારી જય જય હો, વિષ્ણુ સ્વરૂપા તમારી જય જય હો, શિવ સ્વરૂપા તમારી જય જય હો, સર્વે દેવ રૂપા તમારી જય જય હો, સર્વ દેવ રૂપા તમારી જય જય હો.